મોંઘવારીથી પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી છે ત્યારે જૂનાગઢ આમ આદમી શહેર પ્રમુખ દ્વારા ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા અને કહ્યું હતું કે ભાજપ સરકાર 2014માં સત્તા પર આવી ત્યારે ચૂંટણી પ્રચારમાં ભાજપની સભા યોજાતી હતી ત્યારે દેશના પ્રધાનમંત્રી તરીકે શ્રી નરેન્દ્ર મોદી દાવેદાર હતા અને નરેન્દ્ર મોદીજીએ મોંઘવારી મુદ્દે, શિક્ષણ મુદ્દે, આરોગ્ય, ખેડૂતોના મુદ્દે ચર્ચાઓ કરી હતી. પરંતુ નરેન્દ્ર મોદીજી સત્તામાં આવ્યા અને પ્રધાનમંત્રી તરીકે પ્રસ્થાપિત થયા ત્યારથી અત્યાર સુધી મોંઘવારીએ માજા મૂકી દીધી છે. વેપારીઓ પર જીએસટી ડામીને વેપારીઓને આર્થિક રીતે ભાંગી નાખ્યા છે. આજે પેટ્રોલમાં, ડીઝલમાં, રાંધણ ગેસ, બાટલામાં ભાવ વધારો ઝીકી દેવાયો છે. બાટલામાં મળતી સબસીડી બંધ કરી દેવાઈ છે ત્યારે પ્રજા હાલ કારમી મોંઘવારીમાં સપડાઈ ઉઠી છે તેમ જૂનાગઢ શહેર આમ આદમી પ્રમુખ શ્રી ચેતન ગજેરાએ જણાવ્યું હતું. જેને પ્રધાનમંત્રીના જે દાવેદાર હતા નરેન્દ્રભાઈ મોદી, એમને સતત મોંઘવારીના વિષય ઉપર, સતત ખેડૂતોના વિષય ઉપર, સતત સ્વાસ્થ્યના વિષય ઉપર, સતત શિક્ષણના વિષય ઉપર નરેન્દ્રભાઈ આ દેશ ઉપર સત્તામાં આવ્યા બાદ જીએસટી વેપારીઓને જીએસટી દાબી, જીએસટી થોકી વેપારીઓ ઉપર અને વેપારીઓને આર્થિક રીતે ભાંગી નાખવાનું કામ આ ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું છે. મોંઘવારીથી ત્રસ્ત જ્યારે કોંગ્રેસની સરકાર હતી, એનડીએની સરકાર હતી, ત્યારે 2-5 રૂપિયા વધતા, પેટ્રોલમાં વધતા તો આ લોકો ગામ માથે લેતા. પરંતુ અત્યારે મોંઘવારીએ માજા મૂકી છે. કાલે જ પેટ્રોલમાં કંઈક રૂપિયો વધ્યો, ગેસના બાટલામાં 50 રૂપિયા વધ્યા, ગેસના બાટલાની સબસીડી કાઢી નાખી છે કે નાના લોકો સુખી રહે એ માટે મોંઘવારી કંટ્રોલમાં કરે એવી આ સરકાર પાસે મારી નમ્ર અપીલ છે.